અબ્દુલ્લા એઇડ ચેરિટેબલ ટ્રસ્ટ યુકે લંડન તરફથી હિન્દુ મુસ્લિમ આર્થિક રીતે નબળા વ્યક્તિઓને 65 સિલાઈ મશીન, 25 લારી, 15 ટ્રાઇસિકલનું વિતરણ નસવાડી બચ્ચો કા ઘર ખાતે કરવામાં આવ્યું. છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના હિન્દુ મુસ્લિમ વ્યક્તિઓને એકતાની ભાવના સાથે બેરોજગાર તેમજ આર્થિક રીતે નબળા તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક રીતે મદદ કરવા અબ્દુલ્લા એઇડ ચેરિટેબલ ટ્રસ્ટ યુકે લંડન તરફથી આજરોજ નસવાડી ખાતે આવેલ મદની સ્કૂલના પટાંગણમાં આર્થિક રીતે નબળા વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થવાના હેતુથી અબ્દુલ્લા એઇડ ચેરિટેબલ ટ્રસ્ટ યુકે લંડનના નસવાડીના મર્યા મોહમ્મદ મિયા બચ્ચો કા ઘરાના ટ્રસ્ટીઓ હાજી આદમ પટેલ, મૌલાના મુસ્તાક ખાનપુરી, સહેજાદ વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવતા અબ્દુલ્લા એઇડ ટ્રસ્ટ યુકે લંડન દ્વારા આજરોજ અબ્દુલ્લા એઇડ ટ્રસ્ટ યુકે ઇનાયત પટેલ અને દિલાવર પટેલને નસવાડી ખાતે મોકલી મદની સ્કૂલના પટાંગણમાં આર્થિક મદદ કરવાના હેતુથી નર્મદા અને છોટાઉદેપુરના બહેનોને 65 સિલાઈ મશીન તેમજ રોજિંદા વેપાર કરતા 25 ફેરિયાઓને હાથલારી તેમજ દિવ્યાંગ 15 વ્યક્તિઓને ટ્રાઇસિકલનું વિતરણ અબ્દુલ્લા એન્ડ ટ્રસ્ટ યુકે ઇનાયત પટેલ અને દિલાવર પટેલના હસ્તે કરવામાં આવતા ગરીબ લોકોના મુખે સ્મિત જોવા મળ્યું હતું. સહાય મળતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. નસવાડી ખાતે મદ્રેસા મોહમ્મદ મિયા બચ્ચો કા ઘર મદની સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા વારંવાર આર્થિક રીતે નબળા લોકો માટે આર્થિક સહાય તેમજ ગરીબ પરિવારના દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગે દર વર્ષે યોજીને આર્થિક રીતે નબળા લોકોની વારે આવે છે તેને લઈ આ વિસ્તારમાં ખુશી જોવા મળી છે. અલ્લા રખા પઠાણ, જેડ એસ ટીવી, નસવાડી.